લોકસભા ની ચૂંટણી પહેલા પક્ષ પલટો કરનાર ગોવા રબારી ને લોટરી લાગી છે. કોંગ્રેસ સાથે જ વર્ષો જૂનો સંબંધ તોડી ભાજપમાં જોડાયેલા નેતા ગોવા રબારી ને ડીસા માર્કેટ યાર્ડ ના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. ડીસા માર્કેટ યાર્ડ માં ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણી યોજાય, જેમાં માર્કેટ યાર્ડ ના ડિરેક્ટરો ની બેઠક માં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ માંથી આવેલા પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી ને ચેરમેન બનાવવામાં આવ્યા છે, જ્યારે અર્જુન પટેલ ને વાઇસ ચેરમેન બનાવાયા છે. જિલ્લા ભાજપ પ્રમુખે બેઠકમાં મેન્ડેટ નું અનાદર ન કરવા માટે ડિરેક્ટરો ને સૂચના આપી હતી, ત્યારે હવે ડીસા માર્કેટ યાર્ડ ની કમાન કોંગ્રેસ સાથે છેડો ફાડી અને ભાજપમાં આવનાર ગોવા રબારી ને સોંપવામાં આવી છે. માર્કેટ વધુ ને વધુ સારું બને, ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ પ્રમુખ શ્રી પાટીલ સાહેબ, અમિત શાહ સાહેબ, મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી, એમણે બધાએ અમારા ઉપર ચેરમેન વાઇસ ચેરમેનની જવાબદારી આપી છે, એ અમે એમને ખાતરી આપી છે કે પૂરેપૂરી અમારા તન મનથી આ માર્કેટને વિકસાવવા માટે, ખેડૂતોને એમ લાગે, વેપારી મજૂરને કે અમારા પોતાની સંસ્થા છે એ જાતનું અમારું તમામ આખા બોર્ડનું વર્તન રહેશે ને આખું બોર્ડ એ રીતે વહીવટ કરશે, ત્યાં તમામે તમામનું માર્કેટ છે એ રીતે આખું બોર્ડ સાથે મળીને અમે કામ કરીશું. વિશ્વમાં દેશનું નામ ગુજરાતના પડોતા પુત્રો એવા મોદી સાહેબ અને અમિત શાહ સાહેબે રોશન કર્યું છે. જ્યારે મિત્રો વિકાસની યાત્રા ચાલતી હોય ત્યારે સૌ સાથે જોડાતા હોય છે, અને આપણે સૌ જાણીએ છીએ કે ગોવાભી દેસાઈ એ સમસ્ત બનાસકાંઠા કે ડીસાનાથી ગુજરાતના રબારી સમાજના નેતા છે, સામાજિક નેતા છે. મિત્રો, રાજકીય નેતા અને સામાજિક નેતામાં ડિફરન્ટ છે તમને કહું, અને આપ સૌ જાણો છો કે એમની અસર જાલોર બેલ્ટમાં પણ છે, સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છે, દક્ષિણ ગુજરાતમાં પણ છે. પોતે નવસારી વર્ષોથી કામ કર્યું છે ડાયમંડ ક્ષેત્રે, રબારી સમાજ અને ઇતર સમાજના પણ નેતા કહેવાય છે. એવા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય વિકાસની યાત્રામાં મોદી સાહેબની સાથે કે અમિતભાઈ શાહ સાહેબની સાથે, ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થતો હોય છે. અને આ માર્કેટની ચૂંટણી હતી, આ તો એક વ્યવસ્થાનો ભાગ છે. ગઈકાલે બીજા ચેરમેન હતા, આજે ગોવાભી ચેરમેન છે, આવતીકાલે કોઈ બીજા હશે. એમ વર્ષો સુધી, લગભગ 10-12 વર્ષ સુધી ગોવાભીએ ચેરમેન તરીકે સારો વિકાસ કામ કર્યું છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતોના હિતની ચિંતા કરી છે. વાઇસ ચેરમેન તરીકે અર્જણભાઈ પણ વેપારી પેનલમાંથી સતત ચૂંટાતા આવ્યા છે, અને તેઓ પણ વેપારીઓના હિતની સતત ચિંતા કરવાવાળા વ્યક્તિ છે. ભારતીય જનતા પાર્ટી જે વિશ્વાસ મૂક્યો છે મિત્રો, એ વિશ્વાસ સાર્થક કરી બતાવશે એવો મને ડીસાના પૂર્વ ધારાસભ્ય તરીકે 100% વિશ્વાસ છે.